આ છે છોટા ઉદેપુરના સુરખેડા ગામના આદિવાસી યુવાન પ્રવીણ રાઠવા. લગ્નનો ઉત્સાહ ઉમંગ તેમના ચહેરા ઉપર છલકાઈ રહ્યો છે. સગા સંબંધીઓ વરરાજાને તિલક કરી તમામ વિધિ કરી રહ્યા છે, પરંતુ આટલો ઉત્સાહ હોવા છતાં પણ પ્રવીણ ખુદ પોતાની જાનમાં નહીં જાય. બીજા દિવસે વહેલી સવારે પ્રવીણ રાઠવાની જાન સરહદે આવેલ મધ્યપ્રદેશના ઝડુલી ગામે જવાની છે અને ત્યાં વરરાજા બનશે પ્રવીણની નાની બહેન, અને વરરાજા બનનારી બહેન કુંવારી હોય છે. વરરાજાના પ્રતીક તરીકે એક વાંસની ટોપલી કે જેને પાટી કહેવાય છે તેને શણગારીને પોતાની સાથે લઈ જાય છે. અને કન્યાને કંકુ, તિલક, મંગળસૂત્ર પહેરાવાથી લઈ હસ્તમેળાપ અને મંગળ ફેરા ફરવા સુધીની તમામ વિધિમાં વરરાજાની ભૂમિકા અદા કરે છે વરરાજાની આ બહેન. જાન જ્યારે ઝંડુલી ગામ પહોંચશે ત્યારે આ બહેનને જ વરરાજા ગણીને ભવ્ય સ્વાગત થશે. છોટાઉદેપુરના ત્રણ ગામ સુરખેડા, અંબાલા અને શનાળામાં સદીઓ જૂની આ પરંપરા છે. કંકુથી તિલક, મંગળસૂત્ર પહેરાવું, ફેરા ફરવા સહિતની તમામ વિધિ વરરાજાના આ બહેન જ કરવાના છે. અમારા સુરખેડા ગામમાં વર્ષોથી જૂની પરંપરા મુજબ આ પરંપરા ચાલતી આવે છે અને ગામના વડીલોના કહેવાથી હાલની પેઢીના યુવાનો પણ એમની વાતો માને છે અને એ પ્રમાણે ચાલે છે અને ચાલતી રહેવાની છે. અને અત્યારે હાલમાં મારું લગ્ન હોવાથી શહેરમાં છલોડી ગામે જાન જવાની હોવાથી મારી બેન જાન જશે અને હું ઘરે રહીશું. અમારા સમાજમાં જે ત્રણ ગામ છે એ વડીલો એવું કહેવું છે કે પહેલેથી કુવારા દેવ છે એટલે વરરાજા અમારા પરણવા માટે નથી જતા અને એમની જગ્યાએ એમના બેન પરણવા માટે જાય છે અને તમામ વિધિ જે કંઈ છે એ બધી વિધિ એમની બેન જોડે થાય છે. આ પરંપરાથી પણ આગળ એક વિધિ એવી છે કે જો બીજા કોઈની જાન રસ્તા ઉપરથી પસાર થાય તો વરરાજાને ચાદરથી ઢાંકી દેવામાં આવે છે. હવે તમને એ પણ જણાવી દઈએ કે આ ત્રણ ગામના લોકો શા માટે આ પરંપરામાં માને છે. તો જે હકીકત સામે આવી છે તે મુજબ આ ગામના જે ઈષ્ટદેવ હતા તેઓ કુવારા રહી ગયા હતા અને પોતાના ઈષ્ટદેવના માનમાં ગામમાં એક પુરુષ અને કન્યા વચ્ચે લગ્નની વિધિ નથી કરવામાં આવતી, તેથી આ ગામનો યુવક પોતે લગ્ન તો કરે છે અને લગ્ન કરવા પોતાના ઈષ્ટદેવતાની પરવાનગી પણ લે છે, પરંતુ પોતે લગ્નની વિધિઓ કરવા જતો નથી. ગામના લોકો માને છે કે જો કોઈ આ પરંપરાને તોડે તો કાં તો તેઓના લગ્ન ટકતા નથી, કાં તો તેમનો સંસાર આગળ વધતો નથી, અથવા તો જીવનમાં કોઈને કોઈ તકલીફ પડે છે. જેથી પોતાના ઈષ્ટદેવતા નારાજ ન થાય તે માટે પેઢીઓથી ચાલતી આવેલી આ પરંપરાને અહીં વસતા લોકો તો અનુસરે જ છે, પણ જેઓ મૂળ આ ગામના વતની છે અને ભણી ગણીને નોકરી કે વ્યવસાય અર્થે બહાર શહેરમાં સ્થાયી થયા હોય તો તેઓ પણ પોતાના ગામની અને પોતાના ઈષ્ટદેવતા માટેની આ પરંપરાને ત્યાં પણ નિભાવે છે. પેઢીથી વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પણ તમને આ પરંપરા જાણીને આશ્ચર્ય થયું ને? જો કે આ ગામના લોકો પણ અંધશ્રદ્ધાથી નહીં પરંતુ શ્રદ્ધાથી આ વિધિ કરે છે. વિજ્ઞાનને સલામ અને પરંપરાને પૂજા કરવાનો આ રિવાજ કોઈ ખોટી નીતિ રીતિ નથી, પરંતુ જીવનને સ્થિર કરવા માટેનો મંત્ર છે તેવું ગ્રામજનો માને છે. જમીલ પઠાણ, ઝી મીડિયા, છોટાઉદેપુર.